ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર ગીતા પટેલ સહિત મનોજ પનારા સહિત ત્રણસો લોકો ખોડલધામ આવ્યા હતા અને આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું ખોડલધામમાં પાસ અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં પાસ કન્વીનર ગીતા પટેલ સહિત ઉત્તર ગુજરાતના ત્રણસો લોકો બેઠકમાં જોડાયા હતા ગીતા પટેલે જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અમારી ઈચ્છા છે પરંતુ નરેશ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા માટે મને સમય આપો રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ જ હું પાર્ટી નક્કી કરીશ બહેનો અને યુવાન મિત્રોની ખૂબ લાગણી છે બહેનોને યુવાન મિત્રોની ખૂબ લાગણી છે કે હું રાજકારણમાં આવું દરેક સમાજની લાગણી મારે જોવાની હોય છે રાજકારણમાં જોડાવા હજુ થોડો સમય આપો રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે હું મીડિયાના માધ્યમથી જાણ કરીશ રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ ખોડલધામ પવિત્ર પરિસર છે આ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી ફક્ત સંગઠનની વાત અને સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અમારી ઈચ્છા છે કારણ કે પાટીદાર આંદોલન વખતે સરકારે પાટીદાર સમાજ પર અત્યાચાર ગુજાર્યો હતો તેમાં નરેશ પટેલ ના જોડાય તેવી ઈચ્છા છે નરેશ પટેલ ગમે તે પક્ષમાં જાય મારી એમની સાથે શુભેચ્છા જોડાયેલી છે સમાજની લડાઈ જ્યારે લડવી હોય તો સામા પક્ષે જ રહીને લડવી પડે સરકારે પાટીદારો પર કેસ પાછા ખેંચવાની વાત કરી છે પણ હજુ સુધી કેસ પાછા ખેંચાયા નથી આ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું હતું ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર આગેવાનો દ્વારા કોઈપણ સંજોગોમાં એક થવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવા માટે આવ્યા હતા અમારા મત મુજબ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા એવી અપેક્ષા રાખી છે સરદાર વલ્લભભાઈ પટેલ પછી નરેશ પટેલ પાટીદાર નેતૃત્વ માટે એક વીર ભામાશા મળ્યા છે પાટીદાર સમાજ બે ફાંટામાં વહેંચાયો સમાજ હતો નરેશ પટેલના પ્રયાસથી ઉમા ખોડલના નામથી બંને સમાજ એક નેજા હેઠળ આવ્યો છે તેમણે એને કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર આગેવાનો દ્વારા કોઈપણ સંજોગોમાં એક થવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અપેક્ષાઓ રાખીએ છીએ ઉત્તર ગુજરાતમાં નરેશ પટેલ સાથે વિશાળ રેલી કાઢીશું પાટીદાર યુવાન મિત્રો અને ગીતાબેન સાથે અમુક બહેનો ખોડલના દર્શન આવ્યા છે મને આશીર્વાદ લેવા આવ્યા છે અને શુભેચ્છા મુલાકાત ખોલધામના ઘણા ટાઈમ થયા આ કાર્યક્રમ ફિક્સ થતો હતો પણ કાંઈ ને કાંઈ કારણના હિસાબે પહેલાં તો કોરોના આવી ગયો ત્યારબાદ એમની તારીખ મારી તારીખ એવું મેચ નહોતું થતું અને આજે મારે બહાર જવાનું હોવા છતાં પણ સવારે વહેલી સવારે અહીંયા આવી અને અત્યારે શુભેચ્છા મુલાકાત કરીને હું અત્યારે હમણાં જ નીકળી જવાનો છું ખાસ ગીતાબેન ઈચ્છા વ્યક્ત બહેનો યુવાન મિત્રો અને બહેનોની ખૂબ લાગણી છે કે હું રાજકારણની અંદર આવું મેં આપને પહેલાં પણ જણાવ્યું તેમ દરેક સમાજને સાથે રાખી ખોડલધામ કામ કરી રહ્યું હોય ત્યારે દરેક સમાજની લાગણી મારે લેવાની હોય ગીતાબેન તો મારા બેન છે પણ દરેક સમાજના બીજા બેનો પણ મારા બેન હોય એને પણ એની પણ લાગણી મારે જોવી પડે એટલે થોડો સમય હજી મને આપ આપો થોડા સમયની અંદર હું આપને આપના માધ્યમથી જાણ કરીશ કે હું રાજકારણમાં આવું છું કે નહીં સુરેશભાઈ તમે કઈ પાર્ટીમાં જોડાવ તો તમે મીડિયાને એવું જ કહો છો પ્રથમ યોગ્ય સમયે હું જોડાઈશ પ્રથમ વાત રાજકારણમાં આવવાની હોય અને ત્યારબાદ પાર્ટી નક્કી કરવાની હોય નરેશભાઈ આજે મોટી સંખ્યામાં જે છે ઉત્તર ગુજરાતના લોકો આવ્યા છે એમની પાસેથી આપ મંતવ્ય લેશો રાજકારણમાં જોડાવું કે નહીં આજે હું પહેલેથી કહું છું ખોડલધામ પવિત્ર પરિસરની અંદર અહીંયા રાજકારણની વાત અમે નથી કરતા આ માધ્યમ નથી રાજકારણની વાત કરવાનું ફક્ત સંગઠનની વાત અમે કરશું સમાજની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોની વાત કરશું યુવાનોને આગળ કેમ અવાય યુવાનો માટેની વધારેમાં વધારે એને તક કેમ મળે આની ચર્ચાઓ મેં જ કરવા ધર્મસભા ક્યારે યોજાઈ શકે છે જો પાટીદાર અનામત આંદોલન થયું પછી અમે લોકો કોંગ્રેસ સાથે જોડાઈ ગયા અને જે હું માનું છું ત્યાં સુધી માર્ચ એન્ડિંગમાં એ પોતાનો નિર્ણય લઈ લેવાના છે વ્યક્તિગત મારી ઈચ્છા અને લાગણી એવી હોય કે નરેશભાઈ કોંગ્રેસ સાથે આવે કારણ કે જ્યારે પાટીદારો અનામત આંદોલન કર્યું ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની સામેનું આંદોલન હતું એક આક્રોશ હતો અને સમાજ સાથેને જે અન્યાયને અત્યાચાર થયો છે અને એની લડાઈમાં અમે બધા સાથે મળીને લડ્યા છીએ કારણ કે જો સક્રિય રાજનીતિમાં નરેશભાઈને એટલે આવવું પડે કે સમાજ હિતના મુદ્દાઓ છે અને એની સાથે સાથે નરેશભાઈ જે દરેક સમાજ સાથેને અમનો ગરોબો છે તો હું એવું માનું છું કે ગુજરાતની અંદર દરેક સમાજ પર અન્ય અને અત્યાચાર થાય છે તો એના માટે ખુલીને નરેશભાઈએ સક્રિય રાજનીતિમાં આવવું જોઈએ જો આ કોઈ મહત્ત્વની મિટિંગ નથી આ એક માત્ર ને માત્ર શુભેચ્છા મુલાકાત છે આ અમારા સમાજના આગેવાન છે અને સ્વાભાવિક છે અમે ખોડલધામ દર્શન કરવા આવતા હોય તો એમની મુલાકાત કરીને જ અમે જઈશું ઉપર જો કેસો બાબતે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે એક ન્યૂઝપેપરની અંદર મેં હમણાં વાંચ્યું હતું કે અમુક કેસો સુરતના અમુક અમદાવાદના કેસો જે છે એ પાછા ખેંચી લેવામાં આવશે પણ અત્યાર સુધીમાં એ લેટર અમારા હાથમાં આવ્યો નથી અથવા તો ધારો કે અમદાવાદ છે કે સુરત છે તો કોઈ કલેક્ટર આપ્યો હોય તો હજુ એની કોઈ માહિતી નથી પણ ચોક્કસ એ વાત હું તમને કહી શકું કે આજે અમે બધા ભેગા થવાના છીએ તો ચોક્કસ આ વાત પર પણ અમે ચર્ચા કરીશું બની શકે નરેશભાઈનો નો વ્યક્તિગત મત છે ભાજપમાં જોડાય કોંગ્રેસમાં જોડાય આપમાં જોડાય એમનો વ્યક્તિગત મત છે પણ અમારી વાત એટલી જ છે આજે કે સમાજના શ્રેષ્ઠીઓ સમાજના સારા માણસો એ રાજનીતિમાં આવવું જોઈએ અને રાજનીતિમાં આવી અને લોકોનું કલ્યાણ કરવું જોઈએ આજે ફરીથી કહું છું ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં નરેશભાઈ જેવા આગેવાનોની ખૂબ જરૂર છે ઉત્તર ગુજરાતના મિત્રો અમારા સતીષભાઈ સુરેશ ઠાકરે નરેન્દ્રભાઈ અમારા બધા જ મિત્રો નામ લઈએ તો આખી ટીમ અહીંયા ઊભી છે એમને નરેશભાઈને આમંત્રણ આપ્યું છે કે તમે પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી તરીકે આવતા દિવસોમાં ઉત્તર ગુજરાત આવો તમારું ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ અને એક ભવ્યથી ભવ્ય રોડ શો કરીએ આ મિટિંગ આમ તો અમારા ઉત્તર ગુજરાત પાટણ મહેસાણા સાબરકાંઠા અને જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના સમગ્ર સહકારી અને રાજકીય કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પાસના આગેવાનો અમે લગભગ બસો માણસો ત્રણ લક્ઝરી લઈને બસો વ્યક્તિ અહીંયા ખોડલ માતાના ધાર્મિક સ્થાનને દર્શન કરવા અને ખોડલધામના સ્થાપક ચેરમેન નરેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા નરેશભાઈ જોડે સવારે સવારે એક ખૂબ સારા વાતાવરણ વાતાવરણમાં મિટિંગ થઈ અને અમારા વતીથી અમે બધાએ એમને કોંગ્રેસમાં જોડાવા માટેનું એક આહવાન આપ્યું આપ કોંગ્રેસમાં જોડાશો તો ઉત્તર ગુજરાતનો સમગ્ર પાટીદાર સમાજ તમારી પડખે હાથીની માફક ઊભો રહેશે એવું અમે આહવાન આપ્યું અને બધાએ હાથ ઊંચા કરીને સૂત્રો પોકારીને મા ઉમા ખોડલના સૂત્રો બધા બધા બસો વ્યક્તિઓએ સમર્થન આપ્યું અને નરેશભાઈ સાહેબે હર્ષ રેલાવીને એ સ્વીકાર્યું એવું અમે માની લઈએ છે અને સ્વીકારશી એવું પણ અમે માની લઈએ છીએ હરેશ બાલ્યા લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર